જય શ્રી કૃષ્ણ. મિત્રો કેમ છો? દેવાદા, તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ધોરણ 12 સ્પેશિયલી સેકન્ડ એક્ઝામ માટે તમારું જે ગુજરાતી વ્યાકરણ છે એનું જે છે ક્લિયર પિક્ચર આપણે જોવાના છે આ વિડીયોમાં. એટલે કે તમને ગુજરાતી વ્યાકરણ વિશે જે છે બધી માહિતી મળવાની છે, કઈ રીતે તમને મેળવવાની છે એના વિશે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે, કેટલીક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે બોર્ડ માટે એ પણ જોવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યા મિત્રો, તમે જાણો છો તે મુજબ તમારી સેકન્ડ એક્ઝામ બહુ જ નજીક છે, બરોબર છે. અને આપણી ચેનલ દ્વારા મેં તમને પહેલાં જ કીધું હતું કે બોર્ડ માટે કેટલાક પ્રિપરેશનના વિડીયો તૈયાર થઈ રહ્યા છે જેમાં ગુજરાતી વ્યાકરણ પણ ઇન્ક્લુડ છે. એટલે કે તમારી પ્રોપર સેકન્ડ એક્ઝામ માટે ગુજરાતી વ્યાકરણના વિડીયો તૈયાર થયા નથી, તમારી જે છે એ બોર્ડ માટે ગુજરાતી વ્યાકરણના વિડીયો તૈયાર થઈ રહ્યા છે અને અમુક તૈયાર થઈ ગયા છે. ઓકે, તો યસ, સેકન્ડ એક્ઝામ પહેલાં તમારા એ વિડીયો અપલોડ થઈ શકે તેમ નથી, બરાબર. કારણ કે ઘણું વર્ક છે, ઘણા બધા ટોપિકને રિલેટેડ તમને બોર્ડમાં જે છે મળવાનું છે, બરાબર છે. એટલે એ માટે તમારે વ્યાકરણ હજુ બન્યું નથી. પરંતુ સેકન્ડ એક્ઝામ અને બોર્ડનો સિલેબસ સેમ હોય છે, ફૂલ સિલેબસ હોય છે. એટલે તમારે અત્યાર માટે ટેમ્પરરી તમારે કયા વ્યાકરણના વિડીયો જોવાના છે એની લિંક હું તમને જે ડિસ્ક્રિપ્શનમાં આપીશ, પહેલાં જોઈ લો, સાંભળી લો. એ જે છે તમારા ફર્સ્ટ એક્ઝામમાં આપણે બનાવેલા હતા એ વિડીયો છે. હવે જે બોર્ડ માટે તૈયાર થઈ રહ્યા છે, ફરક શું છે બંનેમાં? કે જે વિડીયો હતા, જે પહેલાં જે તમે ત્યાં વિડીયો જોશો એમાં જે વ્યાકરણ છે એ તો છે જ, પણ બોર્ડ માટે વિડીયો તૈયાર થઈ રહ્યા છે એમાં થોડું વ્યાકરણ એડ થયેલું છે, થોડું, બહુ વધારે નહીં, અકોર્ડિંગ ટુ સિલેબસ, બરાબર છે. એ એક્ઝામમાં પહેલાં તમે એ વ્યાકરણને ક્લિયર રાખજો. અને યસ, બાકી તમે જો એમાં શું છે, કન્સેપ્ટ ક્લિયર થઈ જશે તમારો, એટલે કોઈ પણ વ્યાકરણનો મુદ્દો પૂછાય. સપોઝ કરો તમને સાદા સંકુલ વાક્યનો પહેલાંના વિડીયોમાંથી આવડી ગયું, એટલે સપોઝ કરો કોઈ બીજું વાક્ય પણ પૂછી લ્યું તો એને સાદાનું સંકુલમાં ફેરવતા આવડશે, સંકુલનું સાદામાં ફેરવતા આવડશે. સેમ ટુ સેમ બીજા ટોપિકની વાત કરું તો, બરાબર છે. તો કન્સેપ્ટ ક્લિયર રાખો. પેલામાં કૃદંતતા આવડી જશે તો આમાં પણ કૃદંતતા આવડી જશે, બરાબર, એનો પ્રકાર પણ આવડી જશે. ઇન શોર્ટ હું શું કહેવા માંગુ છું કે તમારા માટે બોર્ડ માટે પ્રિપરેશન થઈ રહી છે, એટલે સેકન્ડ એક્ઝામ માટે વિડીયો અપલોડ નહીં થાય, પણ પ્રોપર વિડીયો અપલોડ નહીં થાય ફર્સ્ટ એક્ઝામ માટેની લિંક હું તમને, જો તમને કરવું હોય વ્યાકરણ તો તમે કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમારા માટે લિંક છે, જાઓ અને નીચે જે લિંક છે એના ઉપર ફોકસ કરો. જેવી તમારી સેકન્ડ એક્ઝામ પતશે તેવા તમારા માટે ઘણા બોર્ડ માટેના વિડીયો અપલોડ થઈ જશે, બરાબર છે. જે ફક્ત ગુજરાતી વ્યાકરણ જ નહીં, ગુજરાતી જ નહીં, પરંતુ બધા જ સબ્જેક્ટના જે અમુક એવા ટોપિક છે, ક્રુશિયલ ટોપિક કે જે તમને નથી ફાવતા, એ મને ખબર છે તમને કયા ટોપિક નથી ફાવતા, બરાબર છે. ઇઝી ટોપિક તો એની કોઈ ગુંજાયશ જ નહીં, ઇઝી ટોપિક હોય તો તમે જોશો નહીં, બરાબર છે, અને તમે જોશો નહીં તો હું બનાવીશ નહીં. ઓકે, તો યસ, આ વિડીયોમાં રાખે આટલું. જો વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ, અને ડિસ્ક્રિપ્શનમાં લિંક જે આપેલી છે 2-4 વિડીયોની એ જોઈ લેજો. ઓકે, એના ઉપર ફોકસ રાખજો. અને પ્લસ જે તમારી જોડે અધર મટીરિયલ કે અધર જે તમારા શિક્ષક મિત્ર કે કોઈએ પણ કરાવ્યું હોય એ પણ કરીને જજો. તો યસ, આ વિડીયોમાં રાખે આટલું. જો વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ કહી લેજો. મળીએ એક નેક્સ્ટ વીડિયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.